સ્માર્ટ સિટી બનવા જઈ રહી છે કે સિમ્પલ સિટી પણ નહીં રહે પણ સ્માર્ટ સિટી બની રહ્યો છે, કારણ કે હવે સિટી કરતા ગામડા જેવી દયાની હાલત થઈ ગઈ છે. પીવા માટે પાણી ના મળતું હોય, ખાસ કરીને જે ઓલ્ડ સિટી છે, ઓલ્ડ વડોદરા, એની જોડે નેટ થઈ રહ્યો છે, એના રોડ રસ્તા ટ્રાફિક ના કોઈ પ્રોબ્લેમ જ સોલ્વ નથી થતા. તૈયારી કરી રહ્યો તો ચલેગા નહીં, ગંદા પાણી પીવા ઉપર સે ટેક્સ દેને કા સમ જબ લાતે હૈ કુત્તે બેઠે પ્લાસ્ટિક જાતા હૈ બંધ હો જાતા હૈ ડિયા જાતી બંધ હો જાતા હૈ ઉસકે લિયે સારા ચાર બાજુ ગંદા પડ જાતા હૈ તમે જે ગિરા ગિરા તો ઢોલ નગર સાથે આવો એને કારણે વાડી વિસ્તાર ના યે બહોત ટાઈમ સે પ્રોબ્લેમ ઉસકે લિયે જનવરી સે પાણી કિતને બોર્ડ નંબર 24 ચાર આમ તો આખા વડોદરા શહેર માં દક્ષિણ અને પૂર્વ વિસ્તાર માં ગંદુ પાણી આવે છે, પણ પર્ટિક્યુલર ભાટવાડા, રણમુક્તેશ્વર, પછી પ્રતાપનગર, નવગ્રહ મંદિર, મોગલવાડા, આ બધામાં ગંદુ પાણી, એની સાથે સાથે મેં રિપોર્ટ બી મોકલ્યો છે કે જે પાણી લોકોને પીવા લાયક પાણી નથી એવું પાણી કોર્પોરેશન છેલ્લા જાન્યુઆરી મહિનાથી આપી રહી છે. એ પાણીની ધીમે 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 ધીમી ગતિએ કામ ચાલુ છે. પણ સવાલ એ છે કે જ્યારે માણસ પાણી પીવા જુદી જુદી પ્રકારની રજૂઆતો આવી છે, અમુક જગ્યા પાણીનો પ્રેશર ઓછો કે એકદમ પાણી ના આવવાની રજૂઆત છે, અમુક જગ્યા પાણીની અંદર જે ડ્રેનેજ વગેરે લાઈન બાજુમાં હોય અને એના કારણે કોઈ લીકેજ વગેરે હોય તો એની અંદર વેલસેલ થાય એની રજૂઆત છે, અને અમુક જગ્યા ટર્બિડિટીની રજૂઆત છે. એટલે અમે તમામે ત્રણ જગ્યા ભાટવાડા, રણમુક્તેશ્વર, મોગલવાડા અને જ્યાં પણ બીજા જે પણ સ્થાનો બતાવ્યા છે એ તમામને અગાઉ પણ રણમુક્તેશ્વરમાં રજૂઆતો આવી હતી એટલે મેં એનું નિરાકરણ કર્યો હતો, ફરી એકવાર કરાવીને એ કરીશું. ઉનાળાનો સમય છે એટલે થોડુંક વધારે પ્રોબ્લેમ એટલા માટે પણ છે કે લોકો ઝડપથી મોટર વગેરેથી પાણી ખેંચતા હોય એના લીધે ડાઉન સ્ટ્રીમમાં પણ વધારે પ્રોબ્લેમ થતો. સર, છેક જાન્યુઆરીથી આ સમસ્યા છે, લોકો પાણીના જગ ખરીદવા મજબૂર છે, તો એ વિશે શું કહેશો? આ વખતે પાણીનો સ્ટ્રેસ છે વધારે પડતો, પાણી ઇનપુટમાં આવે છે એ પણ પ્રોબ્લમવાળો છે. હવે જે ટાંકીઓની સફાઈ વગેરે કર્યા પછી મેજર લેવલ ઉપર પ્રોબ્લેમ નથી, પણ સ્થાનિક લેવલ ઉપર જે નેટવર્કના કારણે પ્રોબ્લેમ છે એ અમે સતત પ્રયત્નશીલ છીએ. સર, આવતીકાલે પૂર્વ વિસ્તારના દક્ષિણ વિસ્તારમાં એનું કારણ એ છે કે વધારાનું પાણી આપણે ફ્લોટિંગ પોન્ટૂનથી જે આજવામાંથી ઉઠાવવાનું છે એના જોડાણ કરવા માટે એ વ્યવસ્થા કરવી જ પડે, એટલે એડવાન્સમાં અમે એટલા માટે જ કહીએ છીએ કે થોડું સ્ટોરેજ કરી નાખે. સર, જે શટડાઉન છે આવતીકાલે, તો કેટલા લોકોને પાણી માટે વલખા મારવા પડશે? ખાસ કરીને એ જે રીતે બતાવ્યું છે કે શટડાઉન જે અમે લઈએ છીએ એક ચોક્કસ કેટલા ભાગમાં છે વોટ્સઅપના ડિપાર્ટમેન્ટે આખી જાહેર કર્યો છે, પરંતુ એનું કારણ એ છે કે જે આપણે વધારાનું પાણી હવે તરતા પંપ મૂકીને ફ્લોટિંગ પોન્ટૂન મૂકીને જે પાડવાનું છે એનું જોડાણ કરવા માટે તો લેવું જ પડે. સર, હજી વરસાદ બહુ નજીક નથી, લગભગ એકાદ મહિનો લાગી જાય ત્યાં સુધીમાં આજવામાંથી વધારાનું પાણી ઉપાડવાનું હોય તો એ આપણે કરવું જોઈએ. સર, બીજા બી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની પણ મુલાકાત કરી છે સર? ખાનપુર જે કામગીરી નહીં, ખાનપુર અને વગેરેમાં અને એ જગ્યા ઉપર કોઈ એવી પ્રોબ્લેમ નથી. આજમારા જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની પણ આપણે જાણ હોય તો તમામે તમામ ફિલ્ટર પ્લાન્ટ જે છે એની ફિલ્ટર બેડ્સ વગેરેની કામગીરી બદલવાની ચાલુ છે અને એક પણ એકાદ મહિનામાં એ કામગીરી પણ થશે. પહેલી વાત તો ખાલી 14 નંબરમાં નથી, 14, 15, 16, 13, 12 બધામાં સમસ્યા છે, ખાસ કરીને દક્ષિણ અને પૂર્વ વિસ્તારની આ સમસ્યા છે. પણ વોર્ડ નંબર 14ની વિશેષ માંગણી એટલા માટે લઈને આવી કે એક બૂંદ પાણી જ્યારે ના આવતું હોય તો લોકો નીકળે. પાણી આવે તો ગંદુ પાણી આવે, વાસ મારતું પાણી આવે, જીવડાવાળું પાણી આવે, એટલે સ્વાભાવિક છે કે લોકોને બીજાના ત્યાં પાણી ભરવા જવું પડતું હોય તો ચોક્કસ જેની જવાબદારી બનતી હોય પાણી આપવાની એને મહાનગરપાલિકા કહેવાય, 100% જવાબદારી અને શુદ્ધ પાણી આપવાની જેની જવાબદારી બનતી હોય તેની પાસે માંગણી કરવાની, અને માંગણી નહીં એમનો અધિકાર છે એટલે અધિકાર લેવા માટે આવ્યા છે અહીંયા કે ભાઈ અમે વેરો ભરીએ છીએ અને વેરાના વળતરમાં તમારે પાણી આપવાનું કાયદામાં લખેલું હોય, 100% શુદ્ધ પાણીની જવાબદારી જ્યારે તમારી બનતી હોય ત્યારે પોતાનો હક લેવા માટે લોકો વોર્ડ નંબર 14 આવ્યા છે, અને ખાસ કરીને ભાટવાડાના લોકો છે, ખાસ કરીને રણમુક્તેશ્વરના લોકો છે, પછી તમારે કઈ રહ્યા છે
ચોખંડીના લોકો છે, મોગલવાડાના લોકો છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે આ પર્ટિક્યુલર જે જગ્યા હું કહી રહ્યો છું ત્યાં ડ્રેનેજનું પાણી, એક બૂંદ પાણી નથી આવતું એવી સમસ્યા છે. જીવડાવાળું પાણી આવે છે એટલે પોતાનો હક, જે અધિકાર છે એ અધિકારીનું ભાન અપાવવા અધિકારીઓને, તે અમારો શું અધિકાર છે ભાન રાખો અને શુદ્ધ પાણી આપો તેની માગણી કરવા માટે લોકો અહીંયા આવ્યા છે.